ವೃದ್ಧಿ ಕ್ಷಯ ಪಚಿತಶಿ ಪ್ರಾಣಿನೂ ಏನ ಭಾವಿ ನಾವೇ ಏನೇ ಭರತಿ ಕದಿಜ ಏಕದಾ ಓಟ ಆವಿ. ಪೀಳೂ ಪಾಣ થાય ને એ પછી કદાળ લીલું ન થાય, પાંદડું પીળું થઈ ગયું પાનખારમાં, પછી પાણી છાંટો થાય લીલું થાય નહીં. એવી રીતે ભાંગેલું હૈયું હોય ને એક વખતે, એ પછી રસેલું ના થાય. મન ધાર્યું તૂટે ને એટલે પછી હૈયું ભાંગી જાય. પછી સત્સંગમાં ફરતો હોય તો ઉદાસ તક જ ફરતો હોય. મૂળ કારણ જો શોધીએ તો મન ધાર્યું તૂટ્યું. હવે એ બહુ પકડવું બહુ અઘરું છે. એ બીજાને દોષ આપે, બીજાને જ દોષ આપશે, પોતાનું જોશે નહીં. અને આધ્યાત્મિક માર્ગમાં તો તું તપાસી જોને તુજને રે, ઉતરી અંતરમાં અંદરમાં, પછી ઈચ્છજે થાવા પૂજને રે. એવું નથી, એનું નથી, કાંઈ નથી. ખોળતો ખોટ માયની રે, દેછે બીજાને દોષ, કહે નિષ્કુળાનંદ ન્યાયની રે, અમથો શું અફસોસ. આ બધું થાય છે. એટલે વોટ એવર ઇઝ રોંગ વિથ મી, જે કંઈ ગરબડ છે બધી મારામાં છે, એ સમજ જો આવી જાય ને તો શાંતિ 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 થઈ જાય. કંઈ કરવાનું બાકી રહેતું નથી, પણ એ આવતું નથી. એને લઈને સત્સંગની અંદર પછી આમ છે ને હિજરાય જેવો ફરે, આમ ભલો વિહવળ વિહવળ એવી પરિસ્થિતિ બને. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે મન ધાર્યું મૂકે એ જીવન મુક્ત કહેવાય. મન ધાર્યું મૂક્યું તેણે ત્રિલોકી જીતી લીધી. એવું બધું આ તો પેલું કહે છે ને, આપણે એક શબ્દ કોઈને કહ્યો ને તો કહે છે કે જો તું મુજબ એક કહોગી તો મેં એક કી લાખ કહુંગી, શ્યામ રે અબ તો મેં ન સહુંગી. એટલે ઘણા બધા આટલું કરે તો પાછું સંતોષ તો થાય જ નહીં. એટલે આવી પ્રકૃતિ છે એ ભયંકર હોય છે. મચ્છાઓના ફાયબાની પ્રકૃતિ બહુ જાણીતી છે, એટલે આપણે નિરૂપણ ન કરીએ. મહારાજેને મૂકી દીધા પણ હઠને મૂકી શક્યા નહીં. આ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રકૃતિ 32 વખત મહારાજ પધારેલા, ત્યાં લાલજી આપેલા, હજી પણ એમના કુટુંબની અંદર છે. શ્રીજી મહારાજે લાલજી આપેલા, ફૂલદોલના ઉત્સવ કરેલા, એટલું બધું એ મચ્છાઓની અંદર શ્રીજી મહારાજે આ બધું કરેલું. પણ સજ્જન કુંવરબા એમને, ફાઈબા એ સજ્જન કુંવરબા એમના ધણી હતા બાપુબા, પણ કોણ જાણે એ પ્રકૃતિ. મહારાજ અને 500 પરમહંસો તૈયાર ભોજન મૂકીને વયા ગયા તો એ આ પ્રમાણે આવું થયું નહીં. એટલે પ્રમુખ સ્વામી કહે છે ને કે મૂરખ, મગર અને મકોડો, એને પકડતા આવડે પણ છોડતા આવડે અહીંયા હઠ. મૂરખ, મગર અને મકોડો પકડે, મકોડો છે ને બે ભાગ થઈ જાય એના, પણ છોડે નહીં. મગર પણ ના છોડે અને મૂરખ પણ છોડે નહીં. તો હઠમાંથી આવી મૂર્ખાઈ આવી જાય છે કે માજન મારા મા બાપ પણ મારી ખીલી ખહે નહીં, એવી પરિસ્થિતિ થાય છે. એવું થાય. શાસ્ત્રી મહારાજ એવા ગાનામાં હતા અને પછી ખરડો કર્યો અને બધા પૈસા લખાવતા હતા. એમાં એક જણા 10 રૂપિયા લખાવ્યા. શાસ્ત્રી મહારાજ કે 11 કરો, એક જ વધારે કર્યો હતો. એને ના પાડી. પછી શાસ્ત્રી મહારાજે કહ્યું કે 1 રૂપિયો વધારશો તો 1 લાખ રૂપિયાની સેવાનું ફળ આપીશ. તમે 10 ના 11 કરશો તો 1 લાખ રૂપિયાની સેવાનું ફળ આપીશ. ત્યારે પહેલાં એ હું કે સ્વામી બહુ આગ્રહ ના કરો, મેં સામેથી 10 નથી લખાવ્યા, હવે રહેવા દો, મારે 1 લાખ રૂપિયાનું ફળ જોઈતું નથી, હું કહેવું. હવે આવી પ્રકૃતિ હોય છે. આ તો અમારી વાત હતી. અમે બધા સાધુ થવાનું હતું ને 51 જણના બધાને. ત્યારે યોગીજી મહારાજ છે ને એક જણને કહેલું કે તું સાધુ થઈ જા, પેલો કે મારે થવું જ નથી. યુવકને સ્વામી બહુ કહ્યું. પછી સ્વામી એટલી હદ કર્યું કે સ્વામી કે મારું અડધું ઐશ્વર્ય તને આપી દઉં, મારું અડધું ઐશ્વર્ય યોગી બાપા કેમ આપી દઉં. પેલો કે ના તમે રાખો, આખું નાખું મને જ જોઈતું. અત્યારે દુઃખી થઈને ફરે છે, અમે ઓળખી જશે બધા. એટલે એ છે હજી. અને આવી પરિસ્થિતિ થાય. શ્રીજીમાના સમયમાં અમદાવાદમાં દુર્લભદાસ અને 2-4 દાસ હતા. હવે બેને ઝઘડો થયેલો અને મહારાજ બધું સમાધાન કરાવવા ગયા. એમાં 2-4 દાસે કહ્યું સારું હું જવા દઉં છું, પણ દુર્લભ નામ જેનું, એ કે હું ના જ નમું એને ગમે તેમ થાય. વડાધારા બ્રાહ્મણ બે, એ કે હું નમું જ નહીં. અરે પટેલ હશે ખબર નહીં મને, પણ કે હું તો નમું જ નહીં. અને પછી તો એવું બન્યું કે મહારાજ પછી ઉદાસ થઈને જતા રહ્યા. અને પછી 2-4 દાસના ત્યાં લગ્ન આવ્યું અને પછી બધી નાતને ખબર કે એણે એના ભગવાનને આવું કર્યું છે. એને ના માણસ કોણ બધાને ખબર તો હોય, પાછો અહીં નડત બધા નડતો હોય, નાતમાં નડતો હશે. એટલે એના લગ્નમાં કોઈ જવું નહીં, એટલે કોઈ લગ્નમાં જવાનું ના થયું. એટલે તો પેલું એવું જમાનામાં તો અત્યારે તો રજીસ્ટર મેરેજ થઈ જાય છે, કોઈ પ્રશ્ન નથી. પરંતુ એ જમાનામાં કોઈ લગ્નમાં ના આવે ને તો બહુ ભયંકર થયું કહેવાય હું, કારણ કે માણસની વેલ્યુ જ નહીં ને. એટલે પેલો વૈવય થાય કે ભાઈ આ હું મારી દીકરી આપું છું કે આ કોણ છે, ગામમાં તો કોઈ પૂછતું નથી, નાતમાં કંઈ છે નહીં. પછી કહ્યું કે કોઈ ઉપાય કે દુર્લભદાસને તમે બોલાવો તો અમે આવીએ.
પાઘડી એના દુર્લભદાસના ચરણમાં મૂકી અને કહ્યું કે અરે સોરી બેચરભાઈને, દુર્લભદાસ માન્યો નતો, હું ભૂલી ગયો, દુર્લભદાસના ગેરલગ્ન હતું ને આવ્યું હતું, એટલે બેચરદાસના ચરણમાં પાઘડી મૂકી દુર્લભદાસે, મારે બોલવામાં જ્યારે ફરક થઈ. અને પછી એ આવ્યા, પહેલાં તો કંઈ વાંધો નહોતો કે હું તો રાજી છું, પણ તારું આ બધું મહારાજે કહ્યું એ વખતે ન માન્યો, પણ નાતે કહ્યું ત્યારે માન્યો. આવું થઈને ઊભું રહે છે, એવી મુશ્કેલીઓ થાય છે. એક વખત એક સંઘ છે ને મહારાજને રસોઈ દેવા માટે ગઢડે આવ્યો, અને એ વખતે ગઢડામાં તો પૈસાની તાણ હોય, બધા સામાન્ય બધા હરિભક્તો, એટલે એ પ્રમાણે મુશ્કેલી બહુ હતી ને કડિયાના પગાર ચડી ગયેલા. એટલે શ્રીજી મહારાજે સંઘને કહ્યું કે તમે એમ કરો કે હવે આ કડિયાના પગારમાં અમારા રકમ ચૂકવી આપી દઈએ અને અમે એમાંથી તમારી રસોઈ માની લઈશું, તમારી રસોઈ માની લઈએ. એટલે બધા હરિભક્તો રાજી થયા કે બરોબર છે મહારાજ. પણ એ સંઘની અંદર એક વાળંદ હતો, એનું કે નહીં મહારાજ, આમાં તો દૂધપાક બનાવો, માલપુડા કરો અને બધાને સારી રીતે જમાડો અને ફરસાણ કરો, એની ઉપર ધાણા જીરું બબરાવો, આમ કરો બધું કોથમીરના અંતે. હું કહેવું, આ તો બહુ માંડ્યો. પછી મહારાજ એમ કરો, તમે જેટલા પૈસા લાવે એનો ઢગલો કરો. એટલે પહેલાં જે પૈસા લાવેલા રસોઈ આપવાના 50-60 રૂપિયા, એ ઢગલો કર્યો. મહારાજ કે જેણે જેણે અંદર જે પોતાનો ફાળો ન ધરાવ્યો હોય ને અને જે હોય સેવા એ ઉપાડી લો. બધાએ ઉપાડી દીધું. પછી છેલ્લે 8 આના બચ્યા, એ પેલા વાળંદના હતા. મારી કે માંથી દૂધપાક કરું, માલપુડા કરું, પછી કોથમીર ભભરાવું, પેલો શરમાઈ ગયો. 8 આના માટે આટલું બધું જોર કરતો હતો લેવા દેવા વગરનું. એટલે આવું બધું થાય ઘણી વખત સ્વભાવમાં, મુશ્કેલીઓનો પાર નહીં. એક વખત ભગા શેઠ, આ ભગા શેઠનું આવું જ હતું, જે ભગા દોશી શિવલાલ શેઠના બાપુજી, એ પણ લાડુની રસોઈ માટે આવ્યા. એ કે ગાડામાં ભરીને લાડુ લઈ આવેલા, ગાડા 2-3 ગાડા ભરીને લાડુ લઈ આવ્યા, અને કહે છે કે મારે બસ રસોઈ આપવાની છે. અને મહારાજ શ્રીજી મહારાજ કહ્યું બીજી વાનગીની જરૂર નથી અને આ પ્રમાણે બીજા પૈસા મંદિરમાં વાપરીશું. અરે કે નહીં મહારાજ, આ બીજું પણ અમે બધું બનાવીએ. મહારાજ કે ભાઈ રવા દો. પછી મહારાજ કહ્યું લાડુ પછી ખૂટશે, આ લાડુ છે ને ખૂટશે, અમે પીરશું છું. ના કે તમે જ પીરશો. અને મહારાજ પીરસવા માંડ્યા 4-4 લઈ લઈને, સંતો તો તૈયાર જ હોય જમવા માટે. અને પછી અડધી પંગત થઈને ત્યાં બૂમ પડી, પછી શીરો શેક્યો ત્યારે માંડ હરખું પડ્યું. મહારાજ કહ્યું મેં ના પાડી હતી અને તમે આગ્રહ કર્યો એટલે આવું થયું. તો પાછો મિયા પડે ને તંગડી ઊંચી, એ તો મહારાજ તમારે ખૂટાડવું તો એટલે ખૂટ્યો, બાકી કંઈ ખૂટે એવું ન હતું. હવે આવું એ થઈને ઊભું રહે. એટલે આવી બધી બાબતોમાં હટ થઈ જાય છે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ આપણને સમજાવ્યું કે સખી મેલી દે મન નામ રોડ ને, એવો આમળો રે એવો આમળો રે, કરે કેને જો કાજ, મેલી દે મન ના મરોડ ને. મનનો મરોડ બહુ અઘરો પડે છે, અત્યંત નક્કી કર્યું હોય એ કરે જ છૂટકો ખાય. એટલા માટે યોગી બાપાએ કહ્યું, યોગી ગીતામાં શું કહ્યું, કટ વળી જવું, પોતાનો એકડો સાચો રાખવો નહીં, એ બહુ અઘરું છે. એક વખત યોગી બાપા વાત કરતા, વંટોળિયાએ પવનને પૂછ્યું, વંટોળિયાએ પવનને પૂછ્યું કે પવન કેવો હોય એમ. તો પેલા પવને કહ્યું કંઈ જેવું છે નહીં એવું, આ તું આંટી મૂકી દે ને તો તું જ પવન, આંટી છે ને આંટી મૂકી દે તો સીધો પવન થઈ જઈશ. એટલે આવું જ છે, આંટી નથી મૂકાતી આપણને. એટલે પછી આપણે આવા નવા રહીએ છીએ, સમય અને ઉત્સવની અંદર અમારા આવું બહુ થાય. આવું કેવું બને ખબર છે, કે ઉતારો આપ્યો હોય ને આપણે, તો ઉતારાની અંદર પછી બહુ તાણ હોય. એમાં ખાસ કરીને સારંગપુરની અંદર આપણે ફૂલદોલના સમયે તો બહુ જ તકલીફ થાય, કારણ કે આપણે આજુબાજુના ગામોમાં અને બોટાદમાં અને બધી જગ્યાએ લોકોના ઘરોમાં વાડીઓમાં બધે વ્યવસ્થા કરવી પડે. ગમે એટલી વ્યવસ્થા કરો, હવે તમે 60,000 માણસનો ઉતારો ન જ આપી શકો ને કેટલું બાંધો, બાંધવું કેટલું પછી. એટલે અમુક વખતે સમાધાન કરવું પડે. એટલે અમુક લોકો આગળથી આવી ગયા અને રૂમ લીધી હોય અને 4 જણા રહેતા હોય, પછી બધા જે કાર્યકર સંતો કે ભાઈ હવે તમે એક જણનો સમાવેશ કરો. એ નહીં ભાઈ, એકનો સમાવેશ કરો, જ્યારે સારી વ્યક્તિ છે, મુંબઈથી આવી છે ને બીજું કીધું ભરાઈ ગયું છે ને બાજે તગીએ એને તકલીફ છે, એ ન જ પેસવા દેલો. હવે એ તો મંદિરમાં તો કોકની મિલકત એમાંય વટ કરે, પછી કેવું કહ્યું ઘરમાં થયેલો જ પહેવા દે પાછો. એટલે આવી પરિસ્થિતિ થઈ જાય છે, એટલે આવી હઠ પકડી જાય અને પછી એમાંથી પૂર્વગ્રહ પણ થઈ જાય, હઠમાંથી પછી પૂર્વગ્રહ થઈ જાય. એટલે આ સત્પુરુષ છે ને આપણી અહમ, અરે અહમ પ્રકૃતિને લઈને સત્પુરુષનો જીભ ઊંચો ને ઊંચો રહે. આપણી અહમ પ્રકૃતિને લઈને કોઈ મંદિરમાં આવે ને તો સ્વામી એનું બહુ સાચવવું પડે, એના માટે રૂમ તૈયાર કરવો પડે, એસી મુકાઈ દેવું પડે,
વળી પશુને ટાઈમે જમવાનું કરવું પડે, પાનના બીડા પડે, બપોરે ચા પાણીનું ગોઠવણી કરવી પડે, પછી પાછું સાંજે આ તે બીજું ત્રીજું બધી વ્યવસ્થા એની મચ્છરદાની બધી કરવી પડે. એને કદાચ ખોટું લાગી જાય તો, કદાચ ખોટું લાગી જાય તો. શાસ્ત્રી માના વખતમાં એક ગરીબ ભક્ત જ્યારે જાય ને મંદિરમાંથી, ત્યારે શાસ્ત્રીમાં કહે હાશ હવે એનો અર્થ શું પછી. એવી પ્રકારના પણ બધા આવતા હોય, એટલે વીઆઈપીમાં મૂકશું બધા. કેવા કહેવાયા? વીઆઈપી સત્સંગ, વીઆઈપી મુમુક્ષા, સત્સંગ કરવા આવ્યા છીએ વીઆઈપી. એવી પરિસ્થિતિ થતી હોય એટલા માટે જેમ બાળક હોય એને સાચવવાના હોય, બાળકને સાચવવો પડે ને. તમે બાળકોને આપણે સાચવવો પડે, કંઈ પડી ના જાય, આગ પકડી ના લે નહીં, આપણે સાચવવા પડે. કંઈ કે પાણીમાં ન પડી જાય એવું સાચવવું પડે. પણ આધેડ વયના આવેલા હોય ને એને સાચવવા પડે, એટલે લોકોની પેટિંગ પ્રકૃતિ હોય, એટલે એને પંપાળવા જ પડે, એને બધું સાચવવા જ કરવા પડે. તો આપણને પણ સાચવીને રાખવાના હોય તો પછી કેટલું મુશ્કેલી ઊભી થઈ જાય. અમારે મહાલક્ષ્મી મુંબઈમાં છે ને, ત્યાં બધા ભિખારી હોય છે, તો એ 10 રૂપિયાથી ઓછી ભીખ લેતા નથી. કે ભાઈ તમે જુઓ ને અમે ક્યાં ઊભા છીએ, અમે થોડા ફૂટપાથ ઉપર મહાલક્ષ્મીના આગળ, તો આ જ ભાવ ચાલે છે. એટલે 10 રૂપિયાથી ઓછી ભીખ ના લે એવા માંગણામાં મળે પણ માનનો અંશ હોય. એટલે ઘણી વખતે અહમ પ્રકૃતિ છે ને આવું બધું થાય. આ નાજા જોગ્યા છે, ઘણા લોકો નાજા જોગ્યા શ્રીજીમાના વખતમાં કાઠી અને દરબાર અને પછી સાધુ થયા અને નામ ઘનશ્યામ દાસ પડ્યું. પણ પેલી માનની પ્રકૃતિ, મહારાજ ભેગા ઘોડો લઈ લઈને ફરેલા તો એ મારી માનની પ્રકૃતિ ગયેલી નહીં, એટલે એને આ માન મૂકવું બહુ મુશ્કેલ પડે. એટલે એમની બી પ્રકૃતિ કે એમનો શિષ્ય છે ને એ પંગતમાં પત્તરનું તુંબડું મૂકે પછી જમવા જાય અને પોતે જમી રહે, એટલે પછી પત્તરનું તુંબડું પેલો સાધુ લઈ જાય, ચેલો પત્તર વિછળી નાખે અને આવી રીતનું કરે. એક વખત ચેલાએ ઉપવાસ કરેલો એટલે પેલો ઊંઘી ગયો છે ગમે તેમ, આવ્યો જ નહીં. તે પછી ઘનશ્યામદાસે જમવાનો આગ્યા કે કેમ આજે ઠીક નથી, જમવા જવું પડે ને, ચેલો મળતો નહોતો એટલે આગો પાસ થઈ ગયો હશે. પછી પોતે જાતે પત્તરનું તુંબડું લઈને બેહવું પડે અને કોક કે સ્વામી તમારે આવું કરવું પડ્યું, જે ધક્કો લાગે ને. એટલે એ વટવણ વટમાં છે ને આ પ્રમાણે ઉપવાસ ખેંચી કાઢ્યો. આવું બધું થાય, જેમ કોઈ બધી મોટરો ફેરવતો હોય મર્સિડી ને બધો, અને કંઈક આવી રીતે કંઈક રેડ બેડ પડ્યું અને બધું જતું રહ્યું હોય અને બસમાં ગયો હોય અને લો તમે બસમાં, એના કહેતા હાલતો ગયો હતો સારું, કે ભાઈ શું કરશે, વોકિંગ કરું છું. આમ તો કહેવાય ભલે, આમ તો જતો હોય બિચારો ગેર ચાલી ને, કે અત્યારે વોકિંગ ચાલે છે એમ એમ કરે ને, એવું થઈ જાય. ઘણી વખતે અમુક સ્ટેટસ બંધાઈ ગયું હોય ને એ ઉતરવું બહુ મુશ્કેલ હોય છે. એક ગુરુને એવી ટેવ હતી કે આસન વગર બેસે નહીં, સભામાં ચેલો આસન નાખી દે અને પછી બેસે. હવે ચેલો કંઈ જમવામાં મોડું થયું હશે અને ગુરુ વહેલા આવી ગયા તો આંટા મારતા હતા, પણ હવે ચેલો આવે ત્યારે આસન નાખે પછી બે ને, પછી પેલા કેમ આમ આંટા મારો છે, કે ના જરા આમ પગ છૂટા થાય છે, તો એમ કરીને આ પ્રમાણે બેઠા નહીં. ઘણી વખત અમારા સાધુઓને શ્રીજીમાના વખતમાં બધા સદગુરુના બધા ગ્રેડેશન રાખેલા કે એને સિગ્રામ મળે, સામાન્ય સાધુને ગાડું મળે, એવું બધું હતું. આમ હક બધો સિગ્રામનો હક, ગાડું પછી સામ ગાડા તો, અને પછી બીજા અમુક તો પેદલ હોય અમારા જેવા, એટલે એવું બધું હોય. તો એ સમયની અંદર એક સદગુરુનો સિગ્રામનો હક હતો અને સિગ્રામ આવ્યું નહીં. સિગ્રામ એટલે ડમણિયું આપણે જે કહીએ જે હોય, એ આવ્યું નહીં. અને એ વખતે ગાડું હતું, તે બધા સંતો ગાડે ચડી ગયા અને પેલા સંત ચાલતા હતા પેલા સિગ્રામવાળા. પછી એને કહ્યું બેસી જાઓ ને સ્વામી, એ કે ના ના ના, પણ બેસી જાઓ ને, ના ના કે પગ છૂટા થાય છે. 10 ગાઉ સુધી હાલ્યા, પણ જો બેઠા હોત ને તો શું થાત, સિગ્રામનો હક જતો રહેત કે આ તો ગાડે હાલે એવો છે, ગાડામાં બેસી જતો. પણ આપણું જે સ્ટેટસ બધું છે, પછી બીજાને કે ગાને સિગ્રામ ન હતો પણ ચાલશે, તો એ પોતાનું એ ચલાવવા માટે એણે ચાલી જ નાખ્યું. એટલા માટે માનમાંથી આ એક માનની જ વાત કરું છું, આ માનની અંદરથી બાય પ્રોડક્ટ આ કેટલી બધી નીકળી, હજી કેટલી નીકળશે હજી તો. એટલે આ પ્રમાણે માનમાંથી બીજાનો અવગુણ આવે. આપણે ઘણી વખત બહારનું ખાતા પાતા ના હોઈએ, આપણે ના ખાઈએ બરાબર, તમે લોકો બહારનું ના ખાતા હોય અને કોઈક પાકો સત્સંગી લાગતો હોય અને તમે એને પછી લારીએ જોઈ જાઓ, હા તો પછી થાય જો આટલા વર્ષથી સત્સંગ કર્યો અને હજી સુરસાગરની લારી આગળ ઊભો છે કે એમ થઈ જાય ને, કે આ લારીએ ઊભા છો, આવો ભાઈ તમે બરાબર છે, તમે નથી ખાતા એ વાત સાચી છે, પણ હવે એની પ્રકૃતિ એવી હોય અને આ ખાય આવું બધું. અમારા શાંતિભાઈ સ્વામિનારાયણ છે ને, આપણે જેઠાલાલ સ્વામિનારાયણના દીકરા અને કોઠારી સ્વામીના પ્રોફેસર મેથેમેટિક્સના બહુ સારા અને સંસ્કૃતના મહાવિદ્વાન, પણ એમને બધી બહારની ખાવાની બહુ આચર કુચરની બહુ ટેવ. અને મારા પ્રભાશંકર પંડ્યા છે ને, એક વખત જોયું કે સ્વામિનારાયણ છે ને આ બહારની લારી ઉપર કંઈક ઊભા ઊભા પૂરી પકોડી ખાતા હશે, એટલે
પ્રભાશંકર પંડ્યા જોઈ ગયા, અને પછી એમણે જોયું પ્રભાશંકર મને જોઈ ગયા એટલે ઊંધા ફરી ગયા, ઊંધા ફરી ગયા. અને વાંધો નહીં, તે પ્રભાશંકર આગળ જઈ કે સ્વામિનારાયણ જેઠાલાલ, અરે જયારે શું કહેવાય, શાંતિભાઈ જય સ્વામિનારાયણ. શાંતિભાઈ કે તમને સત્સંગી છો કે કોણ છો, હું તમારાથી તમારી મર્યાદા રાખવા માટે બોલવામાં મજા ના, હું તમારી મર્યાદા રાખવા માટે આમ ફરી ગયો અને તમે એવા નકટા થઈને મારી સામે આવીને જય સ્વામિનારાયણ કરો સર, તમારે નીકળી જવું જોઈતું હતું, મને તમે આવી રીતે ખોટો શર્મિંદો બનાવી રહ્યા છો, પ્રોફેસર કરાય ને પાછા લેક્ચર આપી દીધું. આ તો રમૂજી પ્રસંગ છે, આની સાથે લેવા દેવા નથી, એ તો બહુ રમૂજી હતા અને બહુ લહેરી હતા, પણ આવી પ્રકારનું ઘણી વખત થાય કે ભાઈ આપણે નથી ખાતા બરાબર, પણ કોઈ ખાતો હોય તો ભૂલી જવાનું. હવે એને ભગવાન સાચવશે, એનું કંઈ એને કહેશે સંતો. પણ આવું થાય, એક વાત કરીને પૂરું કરું. એક વખત શેખ સાદી, ઈરાનના બહુ મોટા કવિ, અને એમના પિતાને સાથે એ મક્કા હજ કરવા ગયા. હવે મક્કામાં એ વખત નિયમ એવો હતો કે વહેલા ઉઠીને નમાજ પડવાની, એટલે આ પહેલી વખત જ ગયેલો આ બિચારો મક્કા. અને પછી સવારે એ નીકળ્યા ત્યારે જોયું તો એ વખતે ઘણા બધા સૂતા હતા. ત્યારે પેલો શેખ સાદી એના બાપને કહે છે, લો આ નમાજનો સમય થઈ ગયો અને આ તો હજી સૂતા છે. ત્યારે એના પિતાએ કહ્યું કે તું એ હોઈ રહ્યો તો સારું થાત, આ તું હજી તો પહેલી વખત આવે છે ને બીજાને જોવાનું મંડી પડ્યો, આ પહેલી વખત આવે તું અને બીજાને જોવા મંડી પડ્યો, આવા મંગળ પવિત્ર સમયે પારકાની નિંદા કરવી આ બહુ ખોટું કહેવાય. એટલે આવી વસ્તુ બને છે, આપણામાં કોઈ એક નિયમ બરોબર આવી ગયો ભૂલમાં પાડવાનો, તો ઓટોમેટિક બીજો આમ નથી કરતો આવી જ જાય. હો હું નિર્જળા કરતો હોઉં અને કે લે અને તો ફરા ઠપકાર્યું અને ભાઈ બરોબર છે, હવે એને તબિયત સારી નહીં હોય, આમ નહીં હોય તેમ નહીં હોય, એ બધું ઘણી મુશ્કેલીઓ હશે, તો જે હોય આપણે શું લેવા દેવા, પણ આવું બધું થઈને ઊભું રહે છે. એટલા માટે આપણે આટલું સમજવું કે માણસની પ્રકૃતિ એક આવી બધી હોય છે. એટલે આપણે આગળ વધવા માટે એક જ ઉપાય કે તેરે પરાઈ ક્યાં પડી, તું અપની નિવેડ તેરી નૌકા ભવસાગર મેં ડૂબે નહીં સો દેખ. આપણે આપણા સ્વભાવ પ્રકૃતિ ટાળવા માટે આવ્યા છીએ, બીજાની આપણે મગજમારી કરવાની જરૂર નથી, એને કહેનારા ઘણા સ્વામી પોતે જ છે અને એની અંતરદૃષ્ટિ હશે, બધું થશે, એ તો એ તો કહેવું આગળ આવશે, પરંતુ એમને મગજમારીમાં પડવામાં પછી મુશ્કેલીઓ બહુ ઊભી થાય અને પૂર્વગ્રહ બંધાય. બીજી બધી હવે આ સ્વભાવની વાતો આપણે આગળ ચલાવીશું, કારણ કે પછી સ્વામીશ્રીનું રોકાણ અનિશ્ચિત સમય માટે થયું છે, એટલે એ દૃષ્ટિથી પછી આપણી કથા આગળ ચાલ્યા કરશે. સ્વામિનારાયણ ભગવાનની.